હાલો ફ્રેન્ડ્સ જાગૃતિ સ્વેચ ફૂડમાં તમારું સ્વાગત છે હું છું જાગૃતિ ભટ્ટ આજે આપણે બનાવશું વધેલી રોટલીના લાડુ બહુ જ સ્વાદિષ્ટ બને છે અને એકદમ ઝડપથી બની જાય છે તો અહીંયા વધેલી રોટલી લીધી છે સાતથી આઠ હવે આપણે એને આ રીતે મિક્સર જારની અંદર આપણે સરખી રીતે ક્રસ કરી લઈશું તો જો આ ક્રસ કરી લીધો અત્યારે થોડુંક દર દરો મેં રાખ્યું છે તમે ચાહો તો હજી વધારે ક્રશ કરી શકો છો તો આ રોટલીને આપણે ક્રશ કરી લીધી અહીંયા ડ્રાયફ્રૂટ અને ઘી અને ગોળ લીધા છે ડ્રાયફ્રૂટમાં કાજુ બદામ કિશમિશ એલચી અને કોપરાનું છીણ લીધું છે અને હવે આપણે અહીંયા ગેસ ઉપર ઓલરેડી પેન રાખી દીધું છે એમાં આપણે ઘીને મેલ્ટ થવા રાખશું ઘી આપણું થોડુંક સરખું મેલ્ટ થઈ જાય એટલે એની અંદર ગોળ નાખી દઈશું બહુ વધારે ગરમ નથી કરવાનું આપણે ખાલી આપણે બધું મિક્સ થઈ જાય અને થોડુંક મેલ્ટ થઈ જાય બસ એટલું જ આપણે ગરમ કરવાનું છે તો જોવા આ ગોળ પણ મેં એકદમ લૂઝ ગોળ લીધો છે તો એકદમ જલ્દી મેલ્ટ થઈ ગયો હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને ગેસ ઉપરથી આપણે પેન જે છે એને નીચે ઉતારી લઈશું આપણે ગરમ થવા દેવાનું નથી જાજો હવે આપણે એની અંદર બધા ડ્રાય ફ્રૂટ અને કોપરાનું છીણ જે લીધું છે એ આપણે નાખી દઈશું હવે એને બરાબર મિક્સ કરી લેશું તો જોવા એકદમ ઠંડુ થઈ ગયું છે હાથેથી અડીએ તો ગરમ નથી લાગતું હવે આપણે એની અંદર આ જે રોટલી આપણે ક્રશ કરી લી છે એ નાખી અને એને બરાબર મિક્સ કરી લેશું હવે આપણે આ રીતે મિક્સ કરી અને હાથેથી એને એકદમ હલકા હાથે ધીમે ધીમે પ્રેસ કરતાં કરતાં આપણે લાડુ બનાવી લઈશું થોડુંક આપણે ચાખીને જોઈ જોઈશું કે ટેસ્ટ બરાબર છે કે નહીં ગોળ વગેરેની વધારે જરૂર હોય તો આપણે એ નાખી શકાય તો જોવા લાડુ આ રીતે આપણે બનાવી લઈશું બધા તો ફ્રેન્ડ્સ બનાવો ને તમારા અનુભવો અમને જાગૃતિ વેસ્ટ ફૂડ પર શેર કરો બતાવો કેવી લાગી તમને રેસિપી રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળ્યા આગલા વિડીયોમાં નવી રેસીપી સાથે થેન્ક યુ